અને અમારા મહેસાણા જિલ્લાને તો ઘણી ખબર છે ભાઈ, અમારા જીવણદાદા હતા, જિંદગીભર વીજળી માટે લડતા રહ્યા. કિસાન સંઘ અમારું જિંદગીભર વીજળી માટે લડતું હતું. અને જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને વિધાનસભાને ઘેરાવ કરવા માટે ગુજરાતના કિસાનો નીકળ્યા હતા, વીજળી માટે થઈને વલખા મારતા હતા, એ વખતે વીજળી આપવાના બદલે કોંગ્રેસે ગોળીઓ દીધી હતી. ગોળીઓ તમને યાદ હશે ભાઈઓ, અનેક દૂધમલ જવાનોને મોતના ઘાટ ઉતારી દીધા હતા. આ દિવસો તમને યાદ નહીં હોય કદાચ, જે 20-25 વર્ષનો જવાનીઓ હશે એને ખબર નહીં હોય. આ કોંગ્રેસનું મોડલ હતું કે તમે વીજળી માગો અને તમને ગોળીઓથી વીંધી નાખતા હતા. કોંગ્રેસના રાજની અંદર લોકો વીજળીના કનેક્શન માંગે, એમાંય ભ્રષ્ટાચાર, અને તોય કનેક્શન મળે કે નહીં મળે એની ગેરંટી નહીં. અને એ દિવસોમાં તો આ ગુજરાતમાં ઠેર ઠેર ડાર્ક ઝોન, મહાસંકટ, પાણીનું પણ મહાસંકટ, વીજળીનું મહાસંકટ, એમાંથી મુક્તિ દેલાવા માટે આપણે એક યજ્ઞ હાથ ધર્યો. 20-22 વર્ષ પહેલા પાવર સેક્ટરની અંદર અનેક રિફોર્મ શરૂ કર્યા. આપણે જ્યોતિગ્રામ યોજના લાયા, અને જ્યોતિગ્રામ યોજના લાયા એટલું નહીં, આપણે ખેડૂતો માટેના અને ઘર વપરાશ માટેના જે વ્યવસ્થા હતી વીજળીની, ફીડરને આપણે સેપરેટ કરી દીધા. એ ફીડર સેપરેટ કરવાને કારણે એમને સુવિધા મળવા માંડી. ગામ ઘરની અંદર પૂરતું પાણી, વીજળી પહોંચવા માંડી. એમને પાણી વગેરે આપો ભાઈ, એમને બેસાડી દો રૂમમાં. એના કારણે ફીડર ચેન્જ આપણે સેપરેટ કરી દીધા. શિપ ફીડર સેપરેટ કરવાના કારણે ઘરોની અંદર 24 કલાક જ્યોતિગ્રામ વીજળી પહોંચી, અને ખેડૂતોને દિવસે વીજળી મળે એના માટે અવસર ઊભો થયો. અને આ કામ કરવા માટે આપણે આંકડા જોવાની આવો, જ્યારે આંકડા સાંભળશો તો તમને લાગશે કે ગુજરાતે કેવું કામ કર્યું છે. 80,000 કિલોમીટર લાંબી ટ્રાન્સમિશનના નવા તાર નાખ્યા, લાઈનો બિછાવી આપણે ગુજરાતના ખૂણે ખૂણે. એનું લંબાઈ 80,000 કિલોમીટર થાય દોસ્તો. ભાજપ સરકારે હજારો નવા ટ્રાન્સફોર્મર નાખ્યા, એટલું જ નહીં સેંકડો નવા સબસ્ટેશન ઊભા કર્યા. કારણ સબસ્ટેશનના અભાવે વીજળીમાં ઉતાર ચઢાવ થાય, બલ્બ ઉડી જાય, મશીનો બંધ થઈ જાય, ટીવી ઘરમાં હોય તો ટીવી ઉડી જાય. આમાંથી સ્ટેબિલિટી લાવવાનું કામ કર્યું. આપણે ગુજરાતની અંદર 20 લાખ જેટલા નવા વીજળીના થાંભલા નાખ્યા ભાઈઓ. આંકડા જ કોઈને કોઈ દેશમાં કર્યું એના કરતા વધારે આંકડા એકલા ગુજરાતમાં થાય છે. 20 વર્ષ પહેલા 55 લાખ આસપાસ વીજળી કનેક્શન હતા, એ વધીને આજે 2 કરોડ કરતા વધારે વીજળી કનેક્શનો છે ભાઈઓ. 20 વર્ષ પહેલા ખેતરમાં વીજળી કનેક્શન 5 લાખ થી પણ ઓછા હતા, આજે ખેડૂતોને 20 લાખ કરતા વધારે કનેક્શનો મળી ચૂક્યા છે ભાઈઓ. વીજળી ડિસ્ટ્રીબ્યુશનમાં આનું નેટવર્ક ઠીક કરવા માટે વીજળી પેદા કરવી પણ એટલી જરૂરી હતી, અને આપણે વીજળી પેદા કરવાનું અભિયાન ચલાવ્યું. 20 વર્ષ પહેલા ગુજરાતમાં કોયડાથી તૈયારી જે વીજળી હતી એ માત્ર 55 મેગાવોટ હતી, 55 મેગાવોટ 20 વર્ષ પહેલા. આજે ગુજરાતમાં કોયલાથી વીજળી પેદા થાય છે 17,000 મેગાવોટ. ક્યાં 55 મેગાવોટ અને ક્યાં 17,000 મેગાવોટ ભાઈઓ બહેનો, અંધકાર યુગમાંથી અમે આ પ્રકાશ યુગની અંદર લાવવા માટે આપણું મોટું કામ કર્યું. 20 વર્ષ પહેલા ગુજરાતમાં સૂર્ય શક્તિથી જે વીજળી પેદા થાય એ ન કે બરાબર, એટલે આમ ક્યાંય દેખાય નહીં, એવી ક્યાંક ખૂણે ખાચરે કે થોડું હોય તો હોય. આજે ગુજરાતની અંદર 8,000 મેગાવોટ વીજળી સૂર્ય શક્તિથી પેદા થાય છે. આ હરણફાર આપણે ભરી છે.
20 वर्ष पहला गुजरात में विंड पावर नो नामो निशान नोतु भाइयों, कोई ने खबर नोती कि विंड पावर थी बिजली मिले। आज गुजरात में 10,000 मेगावॉट बिजली विंड पावर थी मिले छे, पवन ऊर्जा थी मिले छे, पवन चक्की थी मिले छे भाइयों। 20 वर्ष पहला गुजरात में हाइड्रो ना बिजली उत्पादन पानी थी बिजली पैदा थाय ये मात्र 500 मेगावॉट आसपास थी। आज गुजरात में पानी थी बिजली पैदा थाय 800 मेगावॉट आपने पहुंचाड़ी छे भाइयों। 20 वर्ष पहला गुजरात में गैस थी पैदा थनारी बिजली 2000 मेगावॉट बिजली थी। आज गुजरात में गैस थी बिजली पैदा थाय 4000 मेगावॉट बिजली पैदा थई रही छे भाइयों। आ बधा अने एमांथी हवे बायोफ्यूअल एमांथी पण बिजली पैदा करवानुं काम आपणे करी रह्या छे। आज गुजरात में सोलर रूफटॉप एना मामला में देश में नंबर वन है गुजरात। मारे गुजरात ना लोगों ने अभिनंदन आपवा छे, भूपेन्द्र भाई नी सरकार ने अभिनंदन आपवा छे, गुजरात ना अमारा बधा साथियों ने अभिनंदन आपवा छे। रूफटॉप नी बाबत में सोलार पेनल अने एटलू ज नहीं, पहला तो वीजली मळे के नहीं एना झगड़ा थता था, वीजली मळे तो वीजली ना बिल ना झगड़ा थता था। ए दिवसोमांथी निकळीने आजे तमे तमारा घरमां वीजली पैदा करीने वीजली वेची सको त्यां सुधी आपणे लई गया वातने। हमणां हुं मोढेरा सूर्य मंदिरना केटलाक भाईओ जोड़े वात करतो, तेमां एक बेन जोड़े मारी वात थई। मैं कहूं बेन आ सूर्यग्राम बन्युं तमने केम रह्युं? કે સાહેબ હવે તો અમે અમારા ઘરમાં બધા ઇલેક્ટ્રિકથી ચાલનારી ચીજો લાવવા માંડ્યા છે, ખરીદવા માંડ્યા છીએ। અમે તો કે એસી લાવવાના છે, કેમ? તો કે અમે વીજળીનું બિલ આવતું જ નથી। એટલું જ નહીં કે અમે અમે આ સોલાર એનર્જીથી વીજળી પેદા કરીએ છીએ ને અને વધેલી વીજળી સરકારને વેચીએ છીએ, એનાય પૈસા મળે છે। આ કામ આપણે કર્યું છે ભાઈઓ ભાઈઓ બહેનો, વીજળીના ક્ષેત્રે આજે હરણફાળ ભરી છે ને, એને ગુજરાતને એટલી બધી ઉર્જા આપી છે, ઉર્જા આપી છે, ગુજરાતને એટલું તેજસ્વી બનાવ્યું છે, ગુજરાતને એટલું શક્તિશાળી બનાવ્યું છે, એનો અંદાજ આજના જે રાજકારણના નેતાઓ ભાષણ કરવા આવે છે ને, એમને આ મુસીબતો શું હતી ને મુસીબતોનો ઉપાય કેમ નીકળે ને કાગળ ઉપર લખતા ન આવડે, કરવાની વાત તો જવા દો ભાઈઓ। આપણો મહેસાણા જિલ્લો પાણીના કેવા વલખા પડે ભાઈઓ, હું તો આજ માટીમાં મોટો થયો છું, તમારી વચ્ચે જ ઉછળ્યો છું, મેં જોયું છે કેવી મુસીબતમાં આપણે દાડા કાઢેલા છે। અઠવાડિયામાં એક વાર નળમાં પાણી આવે ને તો જાણે આજે દિવાળી હોય એવું લાગે એવા દિવસો હતા। જૂના બધી વડીલ ઉંમરની માતાઓ બહેનોને પૂછો તો ખબર પડે, ત્રણ ત્રણ પાંચ પાંચ કિલોમીટર માથે બેડા લઈને જવું પડે, કૂવાની અંદરથી પાણી કાઢવા માટે નીચે અંદર ઉતરવું પડે ખાટલામાં બેસીને, ત્યારે માટલું પાણી નીકળે એવા દિવસો હતા ભાઈઓ બહેનો। એમાંથી આપણે બહાર આવ્યા અને સમસ્યાને મૂળ જળ મૂળથી ઉખાડી નાખવાનું કામ આપણે આપણે આ કર્યું। અને આ પાણી એટલું એટલું ખરાબ કે જેના કારણે આપણા દાંત, તમે જોયો ઉત્તર ગુજરાત બધા લોકો દાંત ઉપર ડાઘ હોય, પીળા ડાઘ, હા, અને 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 હાડકા બધા આ જવાની આવ જવાની હજુ આએ પહેલાં ગડપણ આવી જાય એવી દશા હતી। આ દશામાંથી આપણે બહાર લાવીને ખેતરમાં પાણી પહોંચાડવાનું કામ, જમીનમાં પાણીના તળ ઉપર આવેના માટેનું કામ, ખેડૂતને મદદ કરવાનું કામ, માતાઓ બહેનોને મદદ કરવાનું કામ, અને એક વ્રત લઈને ચાલ્યા, એક પ્રણ લઈને ચાલ્યા, સુજલામ સુફલામ યોજના જ્યારે લાયા ત્યારે બધાએ આશંકા કરી હતી કે આ મોદી સાહેબ વાત કરે છે પણ આટલું બધું કેવી રીતે શક્ય બને, આ નર્મદામાં હાઈટ વરા ગયા, આ મોદી સાહેબ હાઈટ મહિને આમ કેવી રીતે લઈ આવશે? 2 વર્ષની અંદર સુજલામ સુફલામની કાચી કેનાલ બનાવી દીધી હતી અને 3-3 પાક લેતા થઈ ગયા હતા મારા ખેડૂતો, અને ઉત્તર ગુજરાતમાં પાણીના તળ ઉપર આવ્યા હતા, અને એ પ્રગતિ આગળ જતા જતા આજે આજે ઘેર ઘેર નળથી જળ, ઘેર ઘેર નળથી જળ, આ સિદ્ધિ નાની રેતી ભાઈઓ, આવી અનેક સમસ્યાઓમાંથી મુક્તિ કરીને આજે શુદ્ધ પીવાનું પાણી પડે એના માટેની આપણે ચિંતા કરી રહ્યા છીએ ભાઈઓ બહેનો। સેંકડો કિલોમીટરની નહેરો બનાવી એના કારણે ખેતીમાં ફાયદો થયો, પાકમાં બદલ આવ્યો, હવે ફળફળાદીની ખેતી કરવા માંડ્યા, જીરું વરિયાળી ઈસબગોલ, આમાંથી આજે આપણે વરિયાળીની બાબતમાં આગળ વધ્યા, અમારું ઊંઝા તો હવે ધમધમતું થઈ ગયું, પહેલા ચારે તરફ પ્રગતિની દિશામાં આપણી મંડીઓ ચાલી, અને હવે તો
જ્યાં કપાસ થવા માંડ્યો છે, જ્યાં મગફળી થવા માંડી છે, એની તો કિંમત પણ બધા રેકોર્ડ તોડી દીધા છે.